સૌરાષ્ટ્રના સાવજ અને છોટે સરદારથી ઓળખાતા ગૌલોકવાસી ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સુરતમાં એક અનોખો સેવાકીય સમારોહ યોજાયો હતો, જેમાં 5મી પુણ્યતિથિ અંતર્ગત 5 કાર્યક્રમમાં વિઠ્ઠલભાઈની 61 વર્ષની વયને જોડીને વિધવા બહેનો, વૃદ્ધોને વિવિધ સહાય સાથે રક્તદાન કેમ્પ અને રોપા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે વિઠ્ઠલભાઈના પુત્ર અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના આયોજક પ્રવીણભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈનો જન્મ 8 નવેમ્બર 1958 રોજ થયો હતો, જ્યારે 29 જુલાઈ 2019 રોજ 61 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. તેમની 5મી પુણ્યતિથિ નિમિત્તે સુરતમાં યોજાયેલ સમારોહમાં એક સાથે 5 કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. તેમની 61 વર્ષની ઉંમર હોવાથી 5 કાર્યક્રમમાં 61 નો આંક રાખવામાં આવ્યો હતો. સુરતના મોટા વરાછાના ઉતરાણ ખાતે આવેલા જગદીશ્વર ફાર્મમાં આયોજિત આ સમારોહમાં 5 કાર્યક્રમોમાં 61 ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓને સ્કૂલ ફી સ્કોલરશીપ અર્પણ કરાઈ હતી. 61 ગંગા સ્વરૂપ બહેનોને અનાજની કીટનું વિતરણ કરાયું હતું. 61 વૃદ્ધોને ફ્રી ચશ્મા વિતરણ કરાયું હતું. સાથે 61 લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને 6100 રોપાનું ફ્રીમાં વિતરણ કરવાની સાથે 61 યુવાનો દ્વારા સતત ભાવાંજલિ ધૂન પણ કરવામાં આવી હતી. મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 5મી વાર્ષિક પુણ્યતિથિ છે. સમગ્ર રાજ્યની અંદર 111 થી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આજથી શરૂઆત થઈ છે અને 3 દિવસ આ કાર્યક્રમો ચાલવાના છે. સૌપ્રથમ તો અનેક સંસ્થાઓ અને અનેક લોકોએ જે આયોજન કર્યું છે એમનો હૃદયપૂર્વક રાદડિયા પરિવારથી આભાર વ્યક્ત કરું છું. આજે એના ભાગરૂપે સુરત ખાતે જે મારે પ્રવીણભાઈ ભાલાળા અને યુવાન મિત્રો ગ્રુપ દ્વારા આજે અનેકવિધ કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિનું આયોજન થયું છે એમને પણ અભિનંદન આપું છું. અને લગભગ 111 વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પની અંદર 15,000 વધારે બોટલ રક્ત એકત્ર થઈ રક્તના દાતાઓને પણ બિરદાવું છું અને અનેક સેવાકીય પ્રવૃત્તિ થકી અનેક નાના માણસોને એનો ખૂબ મોટો બેનિફિટ થશે એટલે આ તમામ સંસ્થાઓને આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે આજે મારા પિતાની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતમાં 200 જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં આજે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને મદદરૂપ થઈ શકાય તે રીતે આયોજન કરાયું છે. 61 ગંગા સ્વરૂપ બહેનોને મદદ કરાય છે તો અનાજની કીટનું પણ વિતરણ કરાયું છે તો વૃદ્ધોને ફ્રી ચશ્મા વિતરણ કરાયું છે તો સામે રક્તદાન થકી માનવદાનના સૂત્રને સાર્થક કરાયું છે અને વૃક્ષારોપણના કાર્યક્રમ થકી વૃક્ષોનું વાવેતર કરી અને જતન કરવાના શપથ પણ લેવાયા છે અને 61 યુવાનો દ્વારા મારા પિતાને સતત ભાવાંજલિ ધૂન પણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.